હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મા પોતાના સંતાન માટે કંઈ પણ કરી શકે જુઓ કિડની આપી બચાવ્યો પુત્રનો જીવ આ રિયલ કહાની સાંભળી તમે પણ જુઓ હેલો મિત્રો આજની વાર્તા શરૂ કરી પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા મા એક એવો શબ્દ છે જે દુનિયાનું દરેક બાળક આ દુનિયામાં આવ્યા પછી સૌથી પહેલાં પોતાના મોઢામાંથી લે છે માતા આપણા માટે ઘણું કરે છે માતા આપણા જીવનના શરૂઆતના સમયમાં સુખ દુઃખમાં આપણી સાથી છે માતા આપણને ક્યારેય એવું અનુભવવા દેતી નથી કે સંકટના સમયે આપણે એકલા છીએ માતાની મહાનતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વ્યક્તિ ભગવાનનું નામ લેવાનું ભૂલી જાય તો પણ માતાનું નામ લેવાનું ભૂલતો નથી આખી દુનિયામાં દુઃખ સહન કર્યા પછી પણ માતા પોતાના બાળકોને શ્રેષ્ઠ સુખ સુવિધા આપવા માગે છે માતા ક્યારેય પોતાના બાળકોને મુશ્કેલીમાં જોઈ શકતી નથી જો બાળકો પર કોઈ મુશ્કેલી આવે છે તો માતા તે મુશ્કેલી સામે લડીને આપણું રક્ષણ કરે છે માતા પોતાના બાળકો માટે કંઈ પણ કરી શકે છે તે તેમની સુરક્ષા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે તેથી જ કહેવાય છે કે માતા એ માતા છે અને માતાના પ્રેમથી મોટું આ દુનિયામાં બીજું કંઈ નથી આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક માતાની કહાની ઝડપથી વાયરલ થઈ રહી છે જેના પ્રેમથી ઘણાની આંખો ભીની થઈ ગઈ છે આ હૃદયસ્પર્શી વાર્તા વિમન્સ ઓફ બોમ્બે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે જેને હજારો લોકોએ પસંદ કરી છે તમને જણાવી દઈએ કે આ વાર્તા ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રહેતા સૌરભની છે જેની માતાએ તેની કિડની દાન કરીને તેને નવું જીવન આપ્યું હતું વાસ્તવમાં આ પોસ્ટમાં લખ્યું છે કે મારો જન્મ ત્યારે થયો જ્યારે મારી માતા એકવીસ વર્ષની હતી તેણી ભણેલી ન હતી તેથી તેણે ઈચ્છતી હતી કે તેણીને જે ન મળ્યું તે હું મેળવી શકું તેથી તેણે ખાતરી કરી કે હું શાળાનો એક પણ દિવસ ચૂકી ન જાઉં પોસ્ટમાં આગળ લખ્યું છે કે માતાએ મને દરેક પુસ્તકો ખરીદ્યા જેની જરૂર હતી મારા ખાવા પીવાનું ખૂબ ધ્યાન રાખ્યું જ્યારે મારા પિતા પરિવાર માટે આજીવિકા કમાવવા માટે મજૂર તરીકે કામ કરતા હતા ત્યારે તેમણે ખાતરી કરી કે હું એક સારો વિદ્યાર્થી છું અને પછી બીએડનો અભ્યાસ કરતી વખતે મારું પોતાનું કોચિંગ સેન્ટર શરૂ કર્યું પોસ્ટમાં આગળ લખ્યું છે કે પુત્રએ તેની માતાને કહ્યું કે હું હવે બધું સંભાળીશ પુત્રની આ વાત સાંભળીને માતાના ચહેરા પર મોટું સ્મિત ખીલી ઉઠ્યું સૌરભનો ધંધો સારો ચાલતો હતો પરંતુ જાન્યુઆરી બે હજાર વીસમાં કેટલાક વિદ્યાર્થીઓએ તેને કહ્યું કે તેના ચહેરા પર સોજો છે પરંતુ સૌરભે તેના વિશે વધુ વિચાર્યું ન હતું પરંતુ સોજો ઓછો ન થતાં તે તેના માતા પિતા સાથે હોસ્પિટલ ગયો હતો જ્યારે કેટલાક ટેસ્ટ કરાવ્યા બાદ ડૉક્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું કે સૌરભ તારી કિડની કામ કરતી નથી ડૉક્ટરની વાત પર સૌરભ વિશ્વાસ ન કરી શક્યો સૌરભ હંમેશા હેલ્ધી ડાયટ લેતો હતો અને કોઈ ખરાબ આદતોમાં વ્યસ્ત ન હતો તે જ સમયે સૌરભની માતા ખૂબ જ નિરાશ અને પરેશાન થઈ ગઈ સૌરભના પિતા પણ અરડવા લાગ્યા માતા પુત્રને વારંવાર પૂછતી રહી કે શું થયું ડૉક્ટર સૌરભને જ્યાં સુધી દાતા ન મળે અને તે ઇમ્પ્લાન્ટ સર્જનનો ખર્ચ ઉઠાવી શકે ત્યાં સુધી ડાયાલિસિસ કરાવવાની સૂચના આપે છે તેથી તેણે એક વર્ષથી વધુ સમય સુધી ડાયાલિસિસ કરાવી પરંતુ સૌરભની જો રોજિંદી સ્થિતિ જોઈને માતાએ નક્કી કર્યું કે તે સૌરભને કિડની આપી શકશે કે કેમ તેણીએ કહ્યું હતું કે હું મારા પુત્ર માટે આટલું ન કરી શકું અને માર્ચ બે હજાર એકવીસમાં તેણે મિત્રો અને સંબંધીઓ પાસેથી કેટલાક પૈસા ઉછીના લીધા અને સર્જરી માટે ચૂકવણી કરવા માટે આઠ લાખની લોન લીધી સૌરભે કહ્યું કે સર્જરી માટે જતાં પહેલાં મેં તેનો હાથ પકડીને કહ્યું કે બધું સારું થઈ જશે મેં તેના માટે પ્રાર્થના કરી કે બધું સારું છે આ સર્જરી સાડા આઠ કલાક સુધી ચાલી હતી સૌરભના પિતાએ તેને કહ્યું કે મમ્મી મારું નામ બોલીને ઉઠી જ્યારે હું જાગી ગયો ત્યારે તે મારા મગજમાં એકમાત્ર વસ્તુ હતી હું તેને થોડા કલાકો પછી મળ્યો મારા મોં અને નાકમાં નળીઓ હતી હું માત્ર તેમને આશ્વાસન આપતા હકારા આપી શક્યો સાથે મળીને અમે રિકવરી શરૂ કરી અને બે અઠવાડિયામાં અમે સામાન્ય થઈ ગયા મને લાગતું હતું કે મમ્મી સાથેનું મારું બંધન વધુ મજબૂત ન હોઈ શકે પણ હું ખોટો હતો હું હજી પણ મારી લોન ચૂકવી રહ્યો છું પરંતુ હું તેણીને એક જીવન આપવાનું સપનું જોઉં છું જ્યાં તેણીની કાળજી લેવામાં આવે તેણે મને તે બધું આપ્યું જેની મારી પાસે અભાવ છે તમને જણાવી દઈએ કે આ હૃદય સ્પર્શી વાર્તા સોશિયલ મીડિયા પર ઘણી વાંચવામાં આવી રહી છે આ વાર્તા વાંચીને લોકોની આંખમાં શું આવી ગયા તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવશો વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ